ચાલો તો શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે અન્ય સજીવોમાં શ્વસન. મનુષ્યમાં શ્વસન જોયા બાદ અન્ય સજીવોમાં શ્વસનની વાત કરીએ તો પ્રાણીઓમાં હાથી, સિંહ, ગાય, બકરી, ગરોળી, સાપ વગેરે જેવા પ્રાણીઓમાં પણ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા આવેલા હોય છે, જેમાં ફેફસા આવેલા હોય મોસ્ટ ઓફ ધ ફેફસા દ્વારા શ્વસન કરશે. અન્ય પ્રાણીઓની અંદર આપણે પહેલા અભ્યાસ કરીશું કોક્રોચ, ધેટ મીન્સ વંદાની અંદર કઈ રીતે શ્વસન થશે તે. ઓકે, તમે ધ્યાનપૂર્વક કોક્રોચને તમે જોઈશો તો તેના શરીરની બંને બાજુ નાના છિદ્ર આવેલા હોય છે. અન્ય જીવજંતુઓમાં પણ નાના છિદ્ર આવેલા છે. આ જે નાના છિદ્રો જે છે તેને આપણે કહીશું શ્વસન છિદ્ર. ઓકે, હવે વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે જે સૂક્ષ્મ હોય છે, નળી આપણે દેખાતું નથી. તમે ધ્યાનપૂર્વક જોશો કોઈ માઇક્રોસ્કોપ અથવા તો લોહીકાચની મદદથી તો વાત વિનિમય માટે કીટકોમાં નળીઓનું જાળો આવેલું હોય છે અને એ નળીઓના જાળાને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. વાત વિનિમય એટલે વાયુઓની આપલે. વાત વિનિમયનો મીનિંગ થાય છે વાયુઓની આપલે. હવે આ નાના કીટકો કરશે શું? તો કે વાતાવરણમાં રહેલો ઓટુ, ઓટુ એટલે ઓક્સિજન જે આપણે શ્વસનમાં લઈએ છીએ તે વાતાવરણમાં રહેલો ઓટુ એ શ્વસન છિદ્ર મારફતે શરીરમાં દાખલ થશે. શ્વસન છિદ્રથી ત્યાં આગળ છે શ્વાસ નળીમાં અને શ્વાસ નળીથી પ્રસરણ પામશે શરીરની વિવિધ પેશીઓ અને પેશીથી કોષમાં. ફરી એકવાર આપણે જોઈએ વંદાની અંદર હોય છે શું? શરીરની બંને બાજુ નાના છિદ્રો ધરાવે છે બરાબર. અન્ય જીવજંતુઓમાં પણ આવી રચના જોવા મળશે અને આ નાના છિદ્રને આપણે શ્વસન છિદ્ર તરીકે ઓળખીશું બરાબર. અને વાત વિનિમય માટે જેમાં કીટકો નળીઓનું જાળું ધરાવે છે તેને આપણે શ્વાસ નળી તરીકે ઓળખીશું. હવે શ્વસનની ક્રિયા કઈ રીતે કરશે? તો કે વાતાવરણમાં રહેલો ઓટુ એ શ્વસન છિદ્ર મારફતે તેના શરીરમાં દાખલ થશે. તેના શરીરમાં એટલે અન્ય જીવજંતુ કીટકોની અંદર મોસ્ટ ઓફ આવું જોવા મળશે બરાબર. શ્વસન છિદ્રથી ક્યાં આવશે? શ્વાસ નળીમાં અને શ્વાસ નળીથી શરીરની પેશીઓ પ્રસરણ પામશે. પેશી એટલે કોષનો સમૂહ. એકમ કાર્ય કરવા માટે આપણા શરીરની અંદર જે રચના આવી રહી હોય એને કોષ કહેવાય અને આવા કોષોનો સમૂહ એને પેશી કહેવાય. અને પેશી એ વિશિષ્ટ પ્રકારના કાર્યો કરવા માટે બનેલી હોય છે બરાબર. શરીરની પેશીઓમાં પ્રસરણ પામશે અને પેશીઓમાં જે છે શરીરના અલગ અલગ કોષો. તો આ બે બંધારણ. ત્યાર પછી આપણે જોવાનું છે અળસિયું. અળસિયા મોસ્ટ ઓફ કે આપણે તેને જોયેલા હોય છે. અળસિયાનું તમે એક વાર તમે જુઓ તો એની જે ઉપરની ત્વચા હોય એટલે ચામડી હોય, સ્કીન હોય, તેની એકદમ ચીકણી અને ભીનાશ વાળી હોય છે. ત્વચા એની ભીની અને ચીકણી હોય છે. તો અળસિયું મોસ્ટ ઓફ એ શ્વસન કરશે ત્વચા દ્વારા. ત્વચા એટલે સ્કીન દ્વારા, તેની ચામડી દ્વારા. હવે તેની ત્વચા તમે જોઈ શકો કેવી છે, ભીની અને ચીકણી. ભીની અને ચીકણી હોય તો એનો મતલબ એવો કે એના ત્વચા ઉપર પણ ચીણા ઘીણા છિદ્રો તો આવેલા જ હશે. ઓકે, તો થશે શું? તો હવા તેમાં સરળતાથી પસાર થાય. ઓકે, હવે બેડકા જેવા પ્રાણીઓમાં મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં ત્વચા દ્વારા શ્વસન કરે છે અને બેડકાની ત્વચા પણ ભીની અને ચીકણી હોય છે. ફેફસા દ્વારા પણ બેડકો શ્વસન કરે છે અને ત્વચા દ્વારા પણ બેડકો શ્વસન કરે છે. સીઝન પ્રમાણે આવશે. કારણ કે તમે ચોમાસાની સીઝનની અંદર ડેડકો હું કરશે ફેફસા દ્વારા શ્વસન કરશે અને બાકીની જે અધર સીઝનની અંદર હું કરશે. ઓકે, ત્વચા દ્વારા શ્વસન કરશે બરાબર. ફરી એક વખત અળસિયું તે શ્વસન દ્વારા ત્વચા દ્વારા શ્વસન કરશે અને ભીની
ચીકણી દેવી ત્વચા આવેલી હોય જેથી કરીને સરળતાથી હવા તેમાં પસાર થશે એટલે કે વાત વિનિમય થશે અને સેમ વસ્તુ બીજું આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે ડેડકો ડેડકા જેવા પ્રાણીઓ મનુષ્યની જેમ એકસા ધરાવતો હોવા છતાં પણ ત્વચા દ્વારા શ્વસન કરે છે કારણ કે તેની ભીની અને ચીકણી ત્વચા હોય છે ત્યારબાદ પાણીમાં શ્વસન દરિયાઈ જીવ જે સજીવો પાણીમાં વસવાટ કરે છે તેને આપણે દરિયાઈ જીવ કહીશું પાણીમાં શ્વસન કઈ રીતે થાય પેલા તો પાણીમાં આવે એટલે આપણને માછલી યાદ આવે હવે મોસ્ટ ઓફ ડી આપણે શીખતા આવીએ છીએ માછલી એ જાલરો દ્વારા શ્વસન કરશે પાણીમાં આપણને ખબર છે કે પાણીનું અણુસૂત્ર શું છે H2O હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ છે એટલે કે પાણીની અંદર દ્રાવ્ય શું રહેલો છે ઓક્સિજન તો આ ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે દરિયાઈ સજીવો બરાબર જો પાણીમાં શ્વસન તો માછલીમાં જાલરો પાણીમાં ઓગાળેલા O2 એટલે ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે ટૂંકમાં માછલીઓ જાલર સુઈ દ્વારા પાણીમાં રહેલો ઓગાળેલો ઓક્સિજન શ્વસન તરીકે ઉપયોગમાં લે છે જાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે જે ભીંગડા સ્વરૂપે હોય છે જાલરો કોની સાથે સંકળાયેલી છે તો કે રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે જેનાથી વાત વિનિમય થાય વાત વિનિમય એટલે વાયુ હોય આપણે ફરીવાર આપણે જોઈ લઈએ પાણીમાં શ્વસન કઈ રીતે થાય છે કે માછલીમાં જાલરો પાણીમાં ઓગાળેલો O2 દ્વારા શ્વસનમાં મદદ કરે છે જાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે અને જાલરો એ રુધિરવાહિની સાથે સંકળાયેલી હોય છે અને જેનાથી વાત વિનિમયની પ્રક્રિયા સરળ બને છે તમારે પ્રિપેરેશન કરવાનું રહેશે મંદામાં શ્વસન અથવા તો કીટકોમાં શ્વસન સમજાવો કીટકોમાં શ્વસન પૂછાય તો આજ તમારે લખવાનું છે અળસિયાનું પૂછાય તો આ લખવાનું છે તમારે મોસ્ટ ઓફલી રીડ કરવાનું રહેશે કીટકોમાં શ્વસન અને પાણીમાં વસતા દરિયાઈ સજીવોમાં શ્વસન સમજાવો તો આ બે ટોપિક તમારે હાલ